આડકતરી રીતે એમાં કામ કરેલું છે. સૌથી પ્રથમ ભારતના જ્યારે વિભાજન થયું ત્યારે કબાયલીના રૂપમાં જ્યારે કાશ્મીર ઉપર પાકિસ્તાની સૈનિકોએ આક્રમણ કર્યું ત્યારે કાશ્મીરના રાજાને મદદ કરવાથી માંડીને કાશ્મીરના એ હવાઈ પટ્ટી તૈયાર કરવાનું કામ સંઘના સંશોધકોએ કર્યું હતું. પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે સૈનિકોની સરહદ ઉપર કેન્ટીન ચલાવવાનું કામ, એમને ભોજન પહોંચાડવાનું કામ સંઘના સ્વયંસેવકોએ કર્યું હતું. દિલ્હીની ચીન સાથેના યુદ્ધ વખતે ટ્રાફિક વ્યવસ્થાનું કામ સંઘના સ્વયંસેવકોએ કર્યું હતું. બાંગ્લાદેશ સાથે યુદ્ધ થયું તો બાંગ્લાદેશના સરહદ ઉપરના કેટલાય શસ્ત્ર સરંજામ પહોંચાડવાનું સંઘના નાના નાના બાળ સ્વયંસેવકોએ પણ કર્યું હતું. સંઘના સ્વયંસેવકોએ હરમેશ સીધી આડકતરી રીતે પોતાના કામ યુદ્ધના સમયમાં કર્યા છે. એટલું જ નહીં પરંતુ સંઘ પરિવારના બહેનોએ પણ કામ કર્યું છે. પાકિસ્તાન સાથેનું યુદ્ધ થયું ત્યારે ભુજની હવાઈ પટ્ટી તૂટી ગઈ હતી ત્યારે એને હવાઈ પટ્ટીને રિપેર કરવાનું કામ ત્યાંની કચ્છના ભુજ પાસેની માધાપરની બહેનોએ કર્યું હતું, કે જેનું સન્માન એ વખતના લશ્કરના જનરલ વડા અને એમના પત્નીએ કર્યું હતું. આજે પણ માધાપર ગામ છે કચ્છ ભુજની સરહદે, ત્યાં જાઓ તો એની એક પ્રતિકૃતિ છે. તો સંઘ પરિવાર જ્યારે કારગિલના યુદ્ધની શરૂઆત થઈ તો કચ્છની સરહદ સુધી પાણી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘના ખેડૂતો કામે લાગી ગયા હતા. તો સંઘના સ્વયંસેવકો તો હરમેશ છે તૈયાર. પરમપૂજ્ય સરસંઘચાલક જે પણ એક વખત કીધું હતું કે સંઘના સ્વયંસેવકો તો હંમેશા તૈયાર હોય છે, એમને થોડુંક તમે સૂચન કરશો તો અમે હરમેશ તૈયાર હશું. તો કહેવાનો મતલબ છે કે આપણું સૈન્ય બહુ પૂરતું છે, પરંતુ ક્યારે પણ જરૂર પડે તો જો કોરોનાના એવા ચેપી રોગ સામે, અદ્રશ્ય દુશ્મન સામે પણ લડવા માટે જો મુંબઈ, પુના અને કર્ણાવતીના સ્વયંસેવકો કામ કરતા હોય તો દેશભક્તિના કોઈ પણ કામ કરવા માટે કોઈ પણ હંમેશા તૈયાર હોય છે. અને એ રાષ્ટ્રભાવના એમાં છે, કોઈને હાથમાં બંદૂક ન પકડી હોય એ પણ વ્યક્તિ સરહદ ઉપર રક્ષા કરવા જઈ દે. મદદની તો અનેક પ્રકાર હોઈ શકે, એ જ્યારે જેવો સમય આવે ને જરૂર પડે ત્યારે આપણે કરતા હોઈએ છીએ. અને હરહંમેશ આપણા સંગઠનો એ શા માટે સંઘના અધિકારીઓ વિશેષ સંપર્કમાં રહેતા હોય છે, એટલે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. સંઘના સ્વયંસેવકો અને સંઘના સ્વયંસેવકોની સાથે આમ સમાજ પણ હંમેશા તૈયાર રહેતો હોય છે. એક વખત કોઈક આગેવાની કરવા વાળું જોઈએ. સોશિયલ મીડિયા એક નવું સાધન છે, પરંતુ એનો ઉપયોગ પણ એક વિવેકપૂર્વક કરવો જોઈએ. આજે ઉદાહરણ તરીકે આ કોરોનાના સમયમાં બધાને મળવાનું છે તો આ સોશિયલ મીડિયાના સાધનથી આપણે મળી શકીએ, પરંતુ આ કાયમી નથી. ગઈકાલે સરકારી અવાજીએ પણ આવી રીતે ઝૂમની એક બેઠકમાં સ્વયંસેવકો સાથે વાત કરતાં કહ્યું હતું કે અત્યારે આ સમયમાં તો સ્વયંસેવકો ખૂબ કામ કરે છે. સોશિયલ મીડિયા ઉપર 2-3 કલાક હોય છે, ઝૂમ બેઠકો રોજ નહીં કરતા 2-3 બેઠકો કરતા હોય છે, બૌદ્ધિક વર્ગો બહુ કરતા હોય છે. સમય તો પહેલાં આપતા તેને કર પણ વધારે આપે છે. પણ કે કોરોનાનો સમય વીતી જાય, ફરી પ્રત્યક્ષ ઓન ગ્રાઉન્ડ કામ કરવાનું આવે તો ઘરના લોકો પછી એમ ફરિયાદ ન કરે કે ઓલું પેલું મીડિયા ઉપર કામ કરતા હતા નહીં, સારું છે હવે બહાર જવાની જરૂર નથી, ફરીથી એ જ રીતે કામ કરો ને. પરંતુ એવું નથી, આનો પણ એક મર્યાદિત ઉપયોગ છે. ઓન ગ્રાઉન્ડ કામ ઘણા કરવાના હોય છે, વ્યક્તિની સાથેનો વ્યક્તિને મળવાનું એ સંઘના વિચારોનું મુખ્ય છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપરના બધા જ વિષયોની ચર્ચામાં બધાએ પડવું એવું જરૂર નથી હોતું. ઘણી વખત સાચી ખોટી વાતો, ફેક ન્યૂઝ, ફેક વાતો એના આપણે ભાગીદાર ન બનવું જોઈએ. ખાસ કરીને સમાજને સંગઠિત રાખવાનું જે વિચાર કરે છે ને એવા લોકોએ સમાજને તોડનારી વાતોની અંદર પડતા પહેલા ખૂબ વિચાર કરવો જોઈએ. આજકાલ બહુ થઈ ગયું સમાજના તાણાવાણાને તોડવા માટે અનેક પ્રકારના સોશિયલ મીડિયામાં ચાલતા હોય છે, તો આપણે અનાયાસે ક્યાંય એના ભાગ ન બની જઈએ.
राष्ट्र विरोधी बात हो तो एनी अवश्य चर्चा करिए, एनो विरोध करिए, परंतु योग्य व्यक्ति नु मार्गदर्शन लईए, एमने सीधा कूदी न पड़िए। कारण के एनो भय पण होय छे, ज्यां सुधी आपणे बोलीए नहीं त्यां सुधी शब्द उपर आपणो काबू होय छे, ए बोलाया पछी आपणा उपर काबू नथी रहेतो, एवी तो लख्या पछी पण ए विचारने आपणे पाछो खेंची नथी शकता होता। तो खूब मर्यादापूर्वक विवेकथी जरूरी एटलो उपयोग करवो जोईए। કોઈ પણ વસ્તુ અતિશય છે ને એ ઝેર છે, એટલે અતિની ગતિ નથી હોતી, એટલું ધ્યાન રાખીને એનો ઉપયોગ કરવો જોઈએ। અને કેટલાય એવા વિચારો હોય છે એને માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવવાનો હોય તો એ જે તે વિષયોના નિષ્ણાતો આપણને જેમ સલાહ આપે એ પ્રમાણે કરવું જોઈએ। સ્વબુદ્ધિનો વિવેકપૂર્વક નિરક્ષીર વિવેક રાખવો જોઈએ। દૂધનું દૂધ અને પાણીનું પાણી રહે એવી થોડીક આપણી સ્વબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ। સમજાયું નહીં, કટકા થયા, અવાજ નથી સાંભળે, ફરીથી કહો। મને કઈ સમજાતું નથી, અવાજના કટકા થઈ જાય છે તમારા। કોલેજ કેમ્પસ ઉપર શું કરવાનો વિચાર? નહીં સમજાતું નથી। કે નેટનો પ્રોબ્લેમ લાગે, તમારો અવાજ મારા સુધી નથી પહોંચતો। ચેટમાં મોકલો છો? ચેટમાં નથી આમાં સાંભળાતું મને। કઈ અવાજમાં તકલીફ થાય છે, નથી સંભળાતું મને। હેલો,
हेलो हाँ बोलो कहीं आवाज नहीं अब तो वीरेंद्र भाई संभड़ा तो नहीं कहीं तमें कहीं कहो छो हेलो हेलो संभड़ातू नथी हेलो 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 चलो पूरु करिए पछी बीजू शू Mm-hmm.